Now let us listen from my postgraduates from Singapore, returned to Gujarat, started his organic farming. Yash Padiyar. इन्होंने his mother से inspire होकर शुरू किया है organic farm. Heer Organic. इनका फार्म में स्पेशलिटी है आप खुद जाके पिकअप कर सकते सो ही गिव्स एन एक्सपीरियंस यू पिक लेट अस लिसन टू यश प्लीज यश नमस्ते जय श्री कृष्ण मारू नाम यश पडियार पालनपुर बनासकांठा गुजरात ना रहवासी छू छेल्ला 7 वर्ष थी सजीव खेती साथ संकळायेलो खेडूत छू मारो अभ्यास मैं सिंगापुर थी कर्यो छे अने हाल में हूँ ऑर्गेनिक फार्मिंग में पीएचडी करू छू मारा मुख्य पाकों में सीजन ना बधा ज शाकभाजी आवे छे कठोळ आवे छे अनाज आवे छे अमे सीजन में घऊं काळा घऊं ने बधुं वावेतर करीए छे खेतर पर अने आ वर्षे मैं हळदरनो खतरो कर्यो छे पालनपुर तालुका में लगभग हूँ प्रथम खेडूत छू जे हळदरनो वावेतर करेलू छे आ वखते अने आप जोई शको छो तो हळदरनो ग्रोथ ओवरऑल सारो छे मारा पाछळना आ प्लॉट में हळदर वावेली छे हळदर लगभग मैं 1.5 वीघा में करी छे एना पछी आप जोई शकता हो तो आ प्लॉटना अंदर मैं जे पेला सूका तमने जोवाता होय तो ए बधा कर्या छे मगनुं हार्वेस्टिंग चालू छे अने आखो प्लॉट छे हूँ इंटीग्रेटेड फार्मिंग करूँ छू आना अंदर बधा ज अलग अलग शाकभाजी आवशे मग निकळशे एटले खेर थईने तरत ज एना अंदर बधा शाकभाजीनी हूँ रोपणी करीश ત્યારબાદ આપ જોઈ શકો તો આ સેઢાપાળાની વ્યવસ્થા છે સેઢાપાળામાં મેં બધા હોર્ટિકલ્ચરના ક્રોપ્સ કર્યા છે અને એમાં સરગવો છે પછી જે ખેતરના અંદર દ્રાવણ બનાવવા માટે કામ આવે એવા બધા વનસ્પતિવાળા પણ ક્રોપ્સ કરેલા છે અમે મુખ્યત્વે બધા મારા ત્યાં જે પણ ધરું છે સીડલિંગ્સ છે હું પોતે જ બનાવું છું મારા ફાર્મ ઉપર જેથી કરીને મને એની ગુણવત્તા ના અંદર કોઈ શંકા કુશંકા ના રહે તો આપ જોઈ શકશો કે અહીંયા હું આ મારા ધરું કરેલા છે આ ફુલાવરના ધરું છે અને આ આખો પ્લોટ અમે કરેલો છે ફુલાવરનો આપ જોઈ શકો છો એમાં એકદમ યુનિફોર્મિટી છે અને સુઈંગ કરે આજે ત્રીજો દિવસ છે અને લગભગ બધા જ પ્લાન્ટ સર્વે કરી ગયા છે અને દરેક છોડને ટ્રાન્સપ્લાન્ટિંગ કરતા પહેલા અમે માઇકોરાઝાનો ઉપયોગ કરેલો છે જેથી એનું જે પર્સન્ટેજ ઓફ સક્સેસ છે એ વધી જાય છે ત્યારબાદ પેલી બાજુ આપ જોઈ શકતા હો તે અમે મગફળી કરેલી છે સામેના પોટ પ્લોટમાં મગફળી છે અને આ પ્લોટ ઇન્ટિગ્રેટ ફાર્મિંગ થશે હવે મોટાભાગે આપણે જોઈએ તો ખેડૂતો પોતાનો જે માલ પકવે એના પછી વેચાણના ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે કે માલ વેચવાનો ક્યાં મારી જે ફોર્મેટ છે મારા કામ કરવાની જે પદ્ધતિ છે એના અંદર હું મારું જે પણ ખેતરના અંદર જે પણ ખેત પેદાશ થાય છે ખાલી એ જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનું આવે ત્યારે નહીં પણ એનું જ્યારે બીજ જમીનમાં નાખું કા પછી ધરું ટ્રાન્સપ્લાન્ટિંગ કરું એ બધી જ વિગત હું મારા ફેસબુક પેજ હીર ઓર્ગેનિક્સ કરીને બનાવ્યું છે એના પર બધી જ વિગત હું મૂકું છું તો એ મારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે જેમાં મારા બધા જ ગ્રાહક છે એ બધા જ મારા ફેસબુક પેજના દ્વારા મારી જે કામ કરવાની પ્રણાલી છે એ આખી પોતે સમજી શકે છે પ્લસ એનો બીજો ફેસબુક પેજ ઉપર દરેક વસ્તુ મૂકવાનું એવું પણ એક રીઝન છે કે મારી પાસે મારા જ્યારથી મેં ફાર્મિંગ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી બધા જ ડેટા છે મેં કયા પ્લોટમાં ક્યારે શું વાવેતર કરેલું કયા પ્લોટમાં મને કઈ સક્સેસ કોઈ ક્રોપમાં ના મળ્યું હોય તો એના બધા જ હું એનું વિશ્લેષણ કરી શકું છું પણ એના માટે મારી પાસે એક રેકોર્ડ હોવો જોઈએ લગભગ ખેડૂતો એ રેકોર્ડ નથી રાખતા જેથી એમનો જે પંચ્યુઅલિટી કામની હોય એમાં ક્યાંક એ માર ખાઈ જાય છે તો આપણે બધા એ વસ્તુ ખેડૂતો એ વસ્તુનું ધ્યાન રાખી અને આપણા ખેતરની દરેક વિગત છે એ દરેક કોઈપણ ફોર્મેટથી તમે તમારી પાસે રાખી શકો ત્યારબાદ હું મારું જે વેચાણ છે તો મારા કસ્ટમર્સ એ રેગ્યુલરલી મારું ફેસબુક પેજ ઉપર મારું કામ દેખે છે એટલે એમને એક અશ્યોરન્સ આવે છે કે મારી કામની જે પ્રણાલી છે એ કઈ રીતની છે મારું કામનું ફોર્મેટ કેવી રીતનું છે
આજે ગ્રાહક જે એમના ઘરે શાકભાજી મારા ત્યાંથી લે છે તો એ લોકોને એ આશ્વસ્ત છે કે ભાઈ આ વસ્તુ 100% ચોખ્ખી છે, 100% ઓર્ગેનિક છે, એમાં કોઈ જ જાતનો યુરિયા પેસ્ટિસાઇડ્સ કે કોઈ પણ ઝેરનો સમાવેશ નથી અને એ મારફતથી એ લોકોને એક અશ્યોરન્સ મળે છે. એટલે ગ્રાહકને એક ટ્રાન્સપરન્સી આપી અને હું મારું કામ કરું છું, જેના મને પરિણામો બહુ સારા મળ્યા છે, મારું સેલ્સ સારું એવું વધ્યું છે અને અમે ટૂંક સમયમાં એક એસયુ બનાવવા જઈ રહ્યા છીએ. કદાચ બનાસકાંઠાનું મારું જે ગામ છે, તાલુકો મારો, એ તાલુકાનો પ્રથમ ઓર્ગેનિક એસયુ બનશે અને એ મારફત અમે લોકો ખેડૂત ખેતરમાંથી સીધા ગ્રાહક સુધી મારા જેવા બીજા ફોર્મેટ તૈયાર કરી અને આખું એક એસયુના અંદર અમે કામ કરવા જઈ રહ્યા છીએ. તો આ આખી મારી જે કામની ફોર્મેટ હતી અને જે વેચાણની જે મારી પ્રણાલી છે એની મેં તમને વાત કરી. તો ફેસબુક પેજ છે મારું પ્યોર ઓર્ગેનિક્સ, કદાચ જેટલા જોઉશું એ મારું ફેસબુક પેજ તમે લાઇક કરજો, તમને રેગ્યુલરમાં અપડેટ્સ મળશે, મારું કામ કરવાની જે પ્રોસેસ છે એ તમને એની માહિતી મળશે અને કદાચ આના થકી મને એવા ઘણા બધા એક્સટેન્શન મારા કામ થયા છે કે ઘણા જ બધા અલગ અલગ રાજ્યના મિત્રો જે ખેડૂત નથી, જે ખેતી નથી કરતા, ખેતીમાં જેમને ઝીરો નોલેજ છે, આજે એ લોકો ખેતીમાં મારા ફેસબુક પેજ દ્વારા એ લોકો માહિતી લઈ શકે છે, સમજી શકે છે અને એ લોકો ફાર્મની વિઝિટ કરી ચૂક્યા છે મારા. મારા ત્યાં લગભગ મહારાષ્ટ્ર છે, પછી રાજસ્થાન છે, એવા ઘણા અલગ અલગ રાજ્યના, હરિયાણા છે, ત્યાંથી અલગ ઘણા ઘણા લોકો આવી ગયા છે અને એમાંથી મને કહેતા બહુ આનંદ થાય છે કે યંગસ્ટર્સ જે છે એ સજીવ ખેતી કરતા થયા છે. અને ખેડૂત તરીકે હું એટલું સમજુ છું કે આપણું એક દાયિત્વ સમાજ પ્રત્યેનું એવું છે કે આપણે ચોખ્ખી અને ગુણવત્તાવાળી વસ્તુઓ ઝેરમુક્ત સમાજમાં આપીએ અને દરેક ખેડૂતને વિનંતી કે ઓર્ગેનિક ફાર્મિંગ ના કરતા હોય તો ભલે ટૂંકા પ્રયોગો કરી અને આમાં વધશો તો એના પરિણામ ચોક્કસપણે મળશે. કારણ કે આવનારો ટાઈમ અત્યારે કોરોનાની સ્થિતિ જોઈને 100% ઓર્ગેનિક ફાર્મિંગને સારો વેગ મળે એવી સ્થિતિ બની રહી છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ યશ.